જય સ્વામિનારાયણ વાલા વિદ્યાર્થીઓ, સહજાનંદ વિદ્યાલય ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગુજરાતી. તો વિદ્યાર્થીઓ, આપણે ગુજરાતીમાં કોર્સ પૂર્ણ થયો છે. હવે આપણે તેનું પુનરાવર્તન 2 જોવાનું છે. પુનરાવર્તન 2ની અંદર પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોના અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. તો વિદ્યાર્થીઓ, તમને શબ્દોના અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરતા આવડે જ છે, જેમ કે સરિયામ, વિલાસ, અનાયાસે, જીવનપાથે, શાખ, સિંહલદ્રીપ. બરાબર, સરિયામ એટલે મુખ્ય અને જાહેર. એનું વાક્ય થાય, સરિયામ માર્ગ પર ન ચાલવું જોઈએ. બીજું છે વિલાસ. વિલાસ એટલે મોજ મજા. તો દામોદરરાવનું જીવન વિલાસમાં વીત્યું હતું. ત્રીજું આવશે અનાયાસે. અનાયાસે એટલે સહજ રીતે. આજે અનાયાસે તમારે ત્યાં આવવાનું થયું. ચોથું છે જીવન પાથે. જીવનનું ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન. પાથે એટલે પથ. બરાબર, મહાપુરુષોના વચનો જીવન પાથે સમાન હોય છે. પાંચ છે શાખ એટલે આબરૂ. સોનાના બજારમાં શામજીભાઈની શાખ ખૂબ જ ઊંચી છે. છઠ્ઠું છે સિંહલદ્રીપ, તો શ્રીલંકા. પ્રાચીન સમયમાં ભારતનો વેપાર સિંહલદ્રીપ સાથે થતો હતો. બરાબર, હવે આપણે આવ્યો પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્નોના જવાબ મેં લખાવેલા જ છે. જેમ કે 1, ભીખુ એની માં પાસે શા માટે ખોટું બોલ્યું. તો ભીખુની માં અને એના ભાઈ ભાંડુ ભૂખ્યા હતા. તેની પાસે એટલા દાળિયા નહોતા કે જેથી તે ઘરના બધા જની ભૂખ સંતોષી શકાય, બધાને દાળિયા મળી રહે. એ માટે ભીખુએ દાળિયા ખાધા નહીં. કુટુંબ પ્રત્યેની લાગણીને કારણે તે એની માં પાસે ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે. બીજું, કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો? તો વકીલ થવામાં લાંચ લેવાનો, પ્રજાને હેરાન કરવાનો, અન્યાય કરવાનો. જ્યારે એન્જિનિયર થવામાં લાંચ લેવામાં છેતરાય સરકાર, પ્રજાને હેરાન કરવી પડે નહીં અને અન્યાય પણ થાય નહીં. વળી એન્જિનિયર થવાથી અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય. વકીલને બદલે એન્જિનિયર થવા પાછળ લેખકનો આ હેતુ હતો. ત્રીજું છે, ભાભીએ દિયરને શું મેણું માર્યું? તો ભાભીએ દિયરને મેણું માર્યું કે તમે આળસના સરદાર છો અને ભાઈની કમાણી ઉપર જલસા કરો છો, તો તમારો આવો અવતાર કેવો છે? નકામો છે. ચોથું છે, નિરંતર ઉદ્યોગ એટલે બા, એમ લેખક શા માટે કહે છે? બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધી નહીં. તેમણે કર્મ અને ધર્મ બંનેને સમાન ગણ્યા. તે કામઢા હતા. કામઢા એટલે કામ કરે એવા, આળસુ નહોતા અને પ્રવૃત્તિશીલ રહેતા હતા. ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા, બાળકોને ઉછેરવા, દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહી હતી. પરંતુ લેખક કહે છે, નિરંતર ઉદ્યોગ એટલે બા. હવે પ્રશ્ન 3ની અંદર આપેલું છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કાવ્ય પંક્તિ પૂર્ણ કરોની અંદર તોરણ એટલે તરિયા, તોરણ ચરણ પખાળીએ જીરે. તો તમને પરીક્ષાની અંદર આવી કાવ્ય પંક્તિ પૂછાય તો તરિયા તોરણ અને ચરણ પખાળીએ ત્યાં સુધી તમારે કાવ્યની પંક્તિ લખવાની છે. જેમ કે તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીરે, ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળીએ. પછી બીજું છે, ઊંચેથી આરપાર વાછંટો રહેશે મકાનમાં. તો ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધુધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાં સુધાર ધાર બેઠું, કાલ સુધી રહેતા તા આપણને કાલથી તો વાચન તો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં. હે ને વિદ્યાર્થીઓ, આપણે એક કાવ્ય જોઈ હતી ને રાનમાં, આ એની પંક્તિ છે. હવે આવ્યો પ્રશ્ન ચાર. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા રૂઢિપ્રયોગના અર્થ છે એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. જેમ કે એક, ઉગારી લેવું તો બચાવી લેવું. બારે મેઘ ખાંગા થતાં તેનું ઝૂંપડું ઉગારી લેવાયું. બીજું છે, રાડ ફાટી જવી તો ભયથી ચીસ પડાઈ જવી. જેમ કે આખલાને પોતાની સામે દોડી આવેલો જોઈને મહેશની રાડ ફાટી ગઈ. ત્રીજું છે, ગળગળા થઈ જવું તો ભાવુક થઈ જવું. અનિતાને એની માની યાદ આવતા તે ગળગળી થઈ ગઈ. ચોથું છે, ઉમેદ બર ન આવવી, આશા ન ફળવી. ખૂબ જ ભણાવ્યા પછી આદર્શને નોકરી ન મળતા તેના પિતાજીની ઉમેદ બર ન આવી. તો વિદ્યાર્થીઓ, તમે તમારા હિસાબથી પણ વાક્ય બનાવી શકો છો. હવે આવ્યો પ્રશ્ન છ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવું. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી તો તેને શું કહેવાય? સધવા અથવા તો સોહાગણ. તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય તો એને શું કહેવાય? શિષ્યવૃત્તિ. ત્રીજું છે, પવનથી ઉડેલા વરસાદના છાંટા તો એને કહેવાય વાછંટો. ચાંદીના રણકારવાળો સિક્કો તો એને કહેવાય કલદાર. તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર તો એને કહેવાય મામલતદાર. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર તો જાજરમાન. બરાબર. હવે વિદ્યાર્થીઓ, બેમાં છે તમે શોધેલા વિશેષણોનો વાક્ય પ્રયોગ કરો. જેમાં ગરીબ, ત્રણ, હોશિયાર, લાલ, મોટો, નાનું, સફેદ વગેરે વગેરે. તો ગરીબ, તો લાખુભાઈ ગરીબ માણસ હતા. ત્રણ, તો લાખુભાઈ પાસે ત્રણ ઘોડા હતા. હોશિયાર, તો લાખુભાઈ ઘોડા ઉછેરવામાં હોશિયાર હતા. લાલ, એક ઘોડો લાલ રંગનો હતો. મોટો, લાલ ઘોડો મોટો હતો. નાનો, બીજો ઘોડો નાનો હતો. સફેદ, નાના ઘોડાનો રંગ સફેદ હતો. કાળો, ત્રીજો ઘોડો કાળો હતો. પહેલો, લાલ ઘોડો દોડવામાં પહેલો આવ્યો. છેલ્લો, નાનો ઘોડો સૌથી છેલ્લે આવ્યો. વગેરે વગેરે. હવે આવ્યો પ્રશ્ન ત્રણ. તમે બનાવેલા વાક્યોમાં રહેલા વિશેષણની સામે તેના પ્રકાર લખો. તો વિદ્યાર્થીઓ, મેં વિશેષણ તમને શીખવાડેલા છે કે કોને કયું વિશેષણ કહેવાય. ગુણવાચક આવે, સંખ્યાવાચક આવે, જાતિવાચક આવે. બરાબર ને? તો અહીંયા છે કાળું. કાળું એ એક ગુણ છે એટલે એને કહેવાય ગુણવાચક. લાલ પણ ગુણવાચક. મોટો ગુણવાચક. ગરીબ એ પણ ગુણવાચક. ત્રણ એટલે એ સંખ્યા છે એટલે એને કહેવાય સંખ્યાવાચક વિશેષણ. નાનો, નાનો પણ કેવો છે? ગુણ છે. સફેદ પણ ગુણ છે. પહેલો એ ક્રમવાચક છે. છેલ્લો એ પણ ક્રમવાચક છે. અને હોશિયાર એ ગુણવાચક છે. હવે પ્રશ્ન નંબર નવ. નીચે આપેલા વાક્યો જે કાળમાં લખાયેલા છે તેના કરતાં જુદા કાળ લખો. એટલે કે બચુડાના મામા મામલતદાર હતા એ કયું થઈ ગયું? ભૂતકાળ થઈ ગયું. હવે આપણને સૂચનામાં આપેલું છે એના કરતાં જુદા કાળમાં એ જ વાક્ય ફરીવાર લખવાનું છે. તો બચુડાના મામા મામલતદાર છે. છે એટલે વર્તમાનકાળ થઈ ગયો એટલે કાળ બદલાઈ ગયો. એવી જ રીતે બીજું, હું પરીક્ષામાં પહેલો નંબર લાવીશ એટલે એ ભવિષ્યકાળ થયો. એનો ઉત્તર આપણે કરીએ કે હું પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો એટલે શું થઈ ગયું? વર્તમાનકાળ. બરાબર ને વિદ્યાર્થીઓ? ત્રીજું, એ તો હિન્દુસ્તાનના પિતા હતા. તો હતા એ થઈ ગયું ભૂતકાળ. તો એનો જવાબ આપણે કરીશું કે એ તો હિન્દુસ્તાનના પિતા છે. છે એટલે થઈ ગયું વર્તમાનકાળ. એવી જ રીતે ચાર, સાંજના સાત થવા આવ્યા હતા તો એ શું થયું?
ભૂતકાળ, સાંજના 7 થવા આવ્યા છે તો એ થયું વર્તમાનકાળ, સાંજ થવા આવી છે તો એ શું થયું ભવિષ્યકાળ, અને સાંજ થવા આવી હતી તો એ થઈ ગયું ભૂતકાળ. બરાબર? તો ચાલો વિદ્યાર્થીઓ આપણે પુનરાવર્તન 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર ને? હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે પરીક્ષાલક્ષી પ્રશ્નો જોઈશું. તો વિદ્યાર્થીઓ ઓફલાઈન મેં પરીક્ષાલક્ષી પ્રશ્નો લખાવેલા જ છે, પણ ઓનલાઈન પરીક્ષાલક્ષી પ્રશ્નો આપણે બાકી છે. તો જે વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ કરે છે એમને પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર તૈયાર કરવાના છે, અને જે ઓનલાઈન પરીક્ષાલક્ષી તૈયારીઓ કરે છે એને બધા પાઠના સવાલ જવાબ વાંચવાના છે. એને અનુલક્ષીને હું ઓફલાઈનમાં જે ભણાવું છું એનો વિડીયો હું મૂકીશ. તો ચાલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. પરીક્ષાની તૈયારી કરવી.